ચહેરો ડિફરન્ટ થઈ જાય પછી આખું ડિફરન્ટ લાગે એ તો કહો ખારેક થઈ ગઈ છે દેખાય તો તમને આપણા જીવનનું બીજું નામ મુશ્કેલી છે આપણા જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે કેટલાક આ મુશ્કેલીઓમાંથી હાર સ્વીકારી લે છે અને કેટલાક તેનો મજબૂતાઈથી સામનો કરે છે ઘણા લોકો આ મુશ્કેલીઓથી તૂટી જાય છે અને તેમને પ્રેરણાની જરૂર હોય છે જેના કારણે તેણે કોઈ પણ ડર વગર આ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે એઆઈ નો વિડીયો હતો બધા એઆઈ એ કરતા હતા કેવી રીતે વિડીયો બનાવ્યા એ મેં થોડો એક બે વિડીયા જોયા અને આ વિડીયોને ક્રિએટ કર્યો કેમ કે અત્યારે એઆઈ ના વિડીયોનો બહુ બધો ક્રેઝ છે તો મેં આ ફેસબુક પર રીલ મૂકી હતી તો વિચારી તમારી સાથે પણ શેર કરી દઉં તો જે ગુજરાતી કોટ છે એ મેં તમારી સાથે શેર કર્યો છે વિડીયાની શરૂઆતમાં જ તો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ના તડકામાં તમને થાય કે ક્યાં વ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે જવું છે ફ્રેન્ડની ઘરે તડકામાં અને મેહુલ સૂતા છે નાઇટ કરી ભાગ્ય અને ભ્રાતિ બંને સૂતા છે 11 વાગ્યા છે તો બસ એ જ છે થોડો બહારનો વ્યૂ બતાવી દઉં હજી એટલી બધી હ્યુમિડિટી સારું છે અને બહુ દૂર સુધી હાલીને જવાનું છે જોઈએ હવે કોઈ આવતું નથી તો વહી જઈએ અને આ જો કોઈ દેખાતું નથી તડકાનું અધ વચ્ચેથી ત્રાસમાં હોઈ જાવ તો જલ્દી પહોંચી જાઓ બાકી બાય રોડ જઈએ તો વાર લાગે અને મેહુલ કહેતા હતા મને ઉઠાડજે હું મૂકી જઈશ પછી અહીંથી જ નીકળી જાઉં ખોટા ઉઠાડવા અને પછી ઊંઘ આવે ના આવે જોકે આજથી ઓફ જ છે બહારનો વ્યૂ પણ બતાવી દઉં ના જો ખારેક થઈ ગઈ છે દેખાય તો તમને ખારેક આવવા ટાઈમે આવું છે ને બાંધી દે એટલે નીચે ખારેક પડે બધામાં આવી ગઈશ પાર્કિંગમાં ચાલીએ તો થોડી ઠંડી જેવું લાગે બાકી તો બહુ તડકો છે ગલ્યું ના કમાયેલા જઈ ગ્રીન બિલ્ડિંગો આવી અને પછી રેડ બિલ્ડિંગો આવે ને ત્યાં સુધી ચાલીને જવાનું છે કોઈ એટલે કોઈ તમને દેખાય નહીં જો ફાઇનલી રેડ બિલ્ડિંગ આવી ગઈ છે અને ચશ્મા લેતા ભૂલાઈ ગયા સનગ્લાસીસ અને 5 મિનિટ થઈ અહીં પહોંચતા વાંધો ન આવ્યો આપણે ધોળ નીકળ્યા એટલે અને આ અમાર જેવી જે 12 માળની બિલ્ડિંગ છે ને એવી જ છે જો અને હવે મળીએ થોડી વાર પછી બ્યુટી પાર્લરમાં જતી નહીં અને હવે જાઉં છું તો બોલો આવા તડકામાં માથું કાઢી નાખે એવો તડકો છે પણ આ એક જ 2 દિવસ જ હતા મારી પાસે અને વચમાં ટાઈમ પણ નહોતો અને એની પાસે પણ ટાઈમ નહોતો અને જે ટ્રીટમેન્ટ હું કરાવવા જાઉં છું એ તમને આગળ ખબર પડી જશે શું છે 4-5 કલાક થવાની છે રસોઈ વગેરે બનાવીને આવી છું એટલે વાંધો નથી અને આ બિલ્ડિંગ છે જે 2 પ્રોડક્ટ છે એ મેં કરાવ્યા એ આ કલર્સ એના ડેવલપર છે મિક્સ કરવો જ પડે 20 વોલ્યુમ આવું જોઈએ 40 નહીં લાવવાનું ડે ક્રીમ નાઇટ ક્રીમ લગાવીને સુઈ જવાનું એટલું મસ્ત રિઝલ્ટ તમને મહિનામાં મસ્ત દેખાય કેરાટીન કરેલું છે
ડિફરન્ટ લાગે છે વરતી આખો ડિફરન્ટ લાગે ચહેરો ડિફરન્ટ થઈ જાય પછી આખો ડિફરન્ટ લાગે એ તો કહો બીજી છોકરી લાગે બીજી છોકરી લાગે છે કે લાગે છે મસ્ત લાગે છે મતલબ મમ્મા તો મોલ માં જવાનું નહી હું કે મોલ માં ન જવાનું એના વાળ બાળ કઈ બપોર હોય છે તડકા નહી તો આવી હતી કે હાલી નહી આવી બપોર 12 વાગે તડકા નહી હા એવા તડકા નહી અત્યારે એર કેવા લાગે છે કે બહુ સારા કે સારા પ્રાતિને બહુ ગઈ મહેન કે નવી ન્યુ ગર્લ લાગે છે દેખાતા ન થાય કામ ફોન દેખાય છે ખાલી ફોન દેખાય ખાલી હેર તો દેખાતા નથી મને અહીંયા પ્રાતિબેન જો બ્રેડ ખાઈ છે અને 7 વાગી ગયા છે બતાતી હું મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ અને હવે કાલ આ જે કેરાટીન હેર કરાવ્યા છે એ કાલ વોશ કરવા જવાના છે પછી ફાઇનલી રિઝલ્ટ દેખાશે જેવું સ્ટ્રેટનિંગમાં સ્ટ્રેટ હેર રહીએ એવી રીતના કેરાટીનમાં સ્ટ્રેટ ના રહીએ પણ એક હેલ્ધી ટ્રીટમેન્ટ છે અને મારે એકવાર હેર ટ્રીટમેન્ટ કરાવી હતી તો મેં કીધું સ્ટ્રેટનિંગની જગ્યાએ કેરાટીન કરીએ તો વધારે સારું હેર ડેમેજ ના થાય બસ એ જ છે અત્યારે કરવી સૂકી ભાજી અને રોટલી તો મળીએ બાય બાય પ્રતિ શું કહેવાનું છે કહેવાનું છે કાંઈ નહીં કહેવાનું પ્રતિ શું ભૂલાઈ ગયું હજી તો એમ કે મારે યુટ્યુબ ચેનલ ખોલવીશ તો ખબર તો છે નહીં તને Please like, share and comment to my video. Yeah.